આટી ઘૂંટી ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં આંદોલનકારીઓનો જમાવડો છે બંધારણીય અધિકારી આંદોલન સમિતિના ઠરાવ રદ કરવાના આંદોલનનો બોતેરમો દિવસ છે ઉપવાસ આંદોલનનો છવ્વીસમો દિવસ આદિવાસી માલધારી આંદોલનના સમિતિ પણ મેદાને છે આદિવાસી તરીકેના પ્રમાણપત્ર રદ ન થવા મુદ્દે આંદોલન સાચા આદિવાસી આંદોલનના માર્ગે છે સરકારે ઇશ્યુ કરેલા ખોટા આદિવાસી પ્રમાણપત્ર રદ કરવાની માંગ છે એલઆરડી ભરતીમાં મહિલાઓની સંખ્યા વધતા પુરૂષ એલઆરડી ઉમેદવારો પણ હવે મેદાને ઉતર્યા છે મહિલાઓની જેમ પુરુષોની સંખ્યા વધારવાની માંગ કરવામાં આવી છે ટાર્ટ પાસ ઉમેદવારોના સત્યાગ્રહ છાવણીમાં ધામા છે જલ્દી શિક્ષણ સહાયકોની ભરતી કરવાની માંગ કરવામાં આવી રહી છે ગાંધીનગરમાં આવેલી સત્યાગ્રહ છાવણી ગુજરાત સરકાર માટે માથાનો દુખાવો બનતી હોય તેમ લાગી રહ્યું છે સૌપ્રથમ પ્રથમ એલઆરડીની ઓબીસી એસટી એસ ટીની મહિલાઓ ઉપસ ઉપર બેઠી આંદોલન ઉપર બેઠી તેમનું કહેવું છે કે જે એકાઠ અઢારનો જે ગેરબંધારણીય ઠરાવ છે તે રદ થવો જોઈએ સરકારે એક મધ્યમ માર્ગ અપનાવ્યો અને જે પણ મહિલાઓ સમાવેશ થતી હતી તેમને નોકરીમાં સમાવેશ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ હજી સુધી આંદોલન નોંધ આવ્યું નથી કારણ કે આ લોકોનું કહેવું છે કે ઠરાવ કોઈ પણ ભોગે રદ થવો જોઈએ બીજા આંદોલનની વાત કરીએ તો આજ સત્યાગ્રહ છાવણી ઉપર આદિવાસી માલધારી આંદોલન સમિતિ દ્વારા આંદોલન ચાલ્યું છે ગીર બરડો આલોચ કે જે સૌરાષ્ટ્રના આદિવાસી કહેવાય તે લોકો આંદોલન કરી રહ્યા છે તેમનું કહેવું છે કે એલઆરડી ની ભરતીમાં જે સીટો તેમને મળવી જોઈએ તેમને અન્યાય થયો બીજી તરફ તેમને જે પ્રમાણપત્ર સરકાર દ્વારા આપ્યા છે તે રદ ના થવો જોઈએ તેવી પણ માગણી રહ્યા છે મહત્વનું છે કે એક વ્યક્તિએ સુસાઇડ નોટ લખીને સુસાઇડ પણ કર્યું હતું કે તેમને અન્યાય ના થવો જોઈએ બીજી એક આંદોલન ની વાત કરીએ તો આજ સત્યાગ્રહ છાવણી ઉપર ત્રીજું આંદોલન ચાલી રહ્યું છે કે જે એલઆરડી ભરતીમાં પુરુષોને અન્યાય થઈ રહ્યો છે તે મુદ્દે આંદોલન ચાલુ છે તેમનું કહેવું છે કે જેમ મહિલાઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે તેમ પુરુષોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવે જનરલ ઓબીસી એસસી એસટી તમામે તમામ પુરુષોની જો સંખ્યાનો વધારો કરવામાં આવે તો તેમને આમાં લાભ મળી જાય ચોથા આંદોલનની વાત કરીએ તો સત્યાગ્રહ છાવણી પર ટાટ પાસ ઉમેદવારો હાલ આંદોલન પર બેઠા છે તેમનું કહેવું છે કે વર્ષ બે હજાર સત્તરમાં તેમની પરીક્ષા લેવામાં આવી હતી બે હજાર સત્તરની પરીક્ષા લીધી હોવા છતાં હજી સુધી તેમને ભરતી કરવામાં આવી નથી મહત્ત્વનું છે કે જ્યારે પણ કોઈ નવું વર્ષ શરૂ થતું હોય ત્યારે ટાટના ઉમેદવારો હોય તે એક નવી ડિગ્રી લેતા હોય છે અને ડિગ્રીના કારણે તેમનું મેરિટ ઊંચું થતું હોય છે જેના કારણે વર્ષ બે હજાર સત્તરમાં જે પણ કોઈ વિદ્યાર્થીઓ પાસ થયા હોય તે ને અન્યાય થવાની ભીતિ છે આ સિવાય સાચા આદિવાસી એ માટે આંદોલન કરી રહ્યા છે તેમનું કહેવું છે કે જો ગીરબડો હાલેતના આદિવાસીઓના જે ખોટા સર્ટિફિકેટ છે તે રદ નહીં થતું એ આગળ આંદોલન ભણાવશે કારણ કે એસટીમાં જે કેટેગરી હોય તેમાં એસટીના સાચા આદિવાસીઓ અને સૌરાષ્ટ્રના આદિવાસીઓ વચ્ચે સીધી સ્પર્ધા ચાલી રહી છે એટલે કહી શકાય કે સત્યાગ્રહ સાવની હાલ પાંચ આંદોલનની ધમધમી રહી છે જે સરકાર માટે માથાનો દુખાવો બની રહ્યો છે કેમેરા પર સાધન અમિત મકવાણા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા ગાંધીનગર